છેલ્લા 50 વર્ષથી આરોગ્ય સેવામાં માંડવી તાલુકાની અગ્રેસર સંસ્થા બિદડા સર્વોદય ટ્રસ્ટમાં આવેલ, જ્યાં સેન્ટરમાં અકસ્માતગ્રસ્ત અને ખોડખાંપણ ધરાવતા હજારો દર્દીઓ રોગમુક્ત થઈને સ્વસ્થ થઈ રહ્યા છે. જોઈએ રિપોર્ટ. સ્ટોરી બાય પરેશ જોશી, મા ન્યૂઝ લાઈવ, માંડવી, ગુજરાત. અને મારો રોડ એક્સિડન્ટ થયો હતો, મારી ગાડી પલટી મારી ગઈ હતી, એના કારણે મને સ્પાઇનલ કોર્ડ ઇન્જરી થઈ છે અને મને 3.5 વર્ષ થઈ ગયા છે. અને મારા એક્સિડન્ટ પછી હું 1 વર્ષમાં અહીંયા આવી ગયો હતો, હું કાંઈ પણ નહોતો કરી શક્યો. અહીંયા આવ્યા પછી અટાણે હું મારું કામ ટોટલ બધું હું કરી લઉં છું. મારા અહીંયા ટ્રીટમેન્ટ આજે 12 મહિનાથી ચાલુ છે. હું અહીંયા 3જી વખત આવ્યો છું. ક્યાં કામના છો તમે? હું લાખોન. લાખોન? હા, લાખોન. શું કામ કરતા છો? હું ડ્રાઇવિંગનું કામ કરતો હતો. ડ્રાઇવિંગનું કામ કરતા? ચાલુ ગાડી, મારી ગાડીનો સ્ટેરિંગ લોક થઈ ગયો હતો. એકદમ ગંભીર પરિસ્થિતિ હતી અને કાંઈ પણ હું કાંઈ ન કરી શકતો હતો. બેડ પર એકદમ બેડ રેસ્ટ હતો. અને હવે ઘણું સારું છે, અહીંયા ટ્રીટમેન્ટ લીધા પછી હું ટોટલ મારા કામ બધા કરી લઉં છું. અરે અહીંયા ખૂબ સરસ છે. અહીંયા આપે કોઈ પણ વસ્તુમાં આપે સમજી લો કે એવું લાગે નહીં કે આપે ક્યાં આવ્યા હોસ્પિટલમાં છે. અહીંયા બધા આપણી ઘરની જેમ રાખે છે આપણને બધા, અને હર એક વસ્તુનો સારી રીતે જવાબ આપે છે. તમારી સાથે અહીંયા કોણ છે પરિવારમાં? અહીંયા મારી સાથે મારા મમ્મી જ છે. 12 મહિના મારા મમ્મીનું નામ છે બાયાબેન. મમ્મીનું તો કાંઈ પણ આપણે કહી જ ન શકીએ શબ્દ. મમ્મી માટે તો ગમે એ કહેવો ઓછા જ છે, જેટલા બી કહેવો એટલા. મમ્મી તો પોતાના દીકરાને જીવથી પણ વધારે રાખે છે, એ તો કોઈને કહેવાની જરૂર નથી. બધાને ખ્યાલ જ છે કે મમ્મી એ શું છે. માં તો માં જ હોય છે. મારું નામ બાયાબેન છે. દીકરો હમણાં મારો એક્સિડન્ટ થયો એના પાછળ પાછી અહીંયા આવ્યા. એના પાછળ અશોક સાહેબ કસરત કરાવે છે, બીજા જયેશ સાહેબ કરાવે છે, એના પહેલાં બીજા હેમરાજ સાહેબ હતા એ કરાવતા હતા. હવે અહીંયા થોડોક ઊભો થઈ ગયું છે મારા દીકરોમાં. બચવાની હાલત નહોતી, હવે બચી ગયો. અહીંયા 3 વર્ષ થઈ ગયા છે. 3જી પેરા આવ્યા અમે. પહેલાં 6 મહિના કરી ગયા હતા, પછી હમણાં વારી આવ્યા. હમણાં મહિનો નથી થયો હજી. આ 3જી ફેરા આવ્યા અમે. સારું છે. જનરલ વોર્ડમાં? જનરલ વોર્ડમાં છે. અહીંયા જ રહેવાનું, જમવાનું બધું. બહુ સારા છે, બહુ સારા છે. બહુ બહુ મસ્ત ટીચિંગ કરે છે. સારું છે. મારું નામ ઇમરાનભાઈ છે. હું પાલનપુરનો રહેવાસી છું. હું ઝાડ ઉપરથી પડી ગયેલો, પણ અહીંયા હું 2 મહિનાથી ટ્રીટમેન્ટ લઉં છું. મારું ઓપરેશન કરાવી 7 મહિના થઈ ગયા, પણ બહુ સારું છે. અહીંયા હું આવ્યો ત્યારે મારી કમરનું બેલેન્સ બિલકુલ નહોતું. આજે હું બેસી શકું છું બેડમાં, એટલું અહીંયા આચડી ફાયદો છે. ઇમરાનભાઈ, અહીંયાનો જે ડૉક્ટરોનો સ્ટાફ બહુ સારો, બહુ સારો. પછી અહીંયાના મેનેજમેન્ટ, સંભાળતા ટ્રસ્ટીઓ બહુ 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 સારા, બહુ સારા. ઘરના જેવું કે ભાઈ ઘરનું જ પેશન્ટ છે એટલું કાળજી રાખે. આપણે ઝાડ ઉપરથી કેવી રીતે પડ્યા? કેટલો ઝાડ ઊંચો? ઝાડ તો 10 ફૂટ છે. 10 ફૂટ ઊંચો? શેનું કામ કરો છો? ખેતીનું. ખેતીનું? ખેતીનું કામ કરો છો ને ઝાડ ઉપર ચડ્યા? હા. પછી ત્યારે કેવી હાલત હતી? એ વખતે સાહેબ બિલકુલ હાથ પગ હલતા નહોતા. હલતા નહોતા? પછી અહીંયા આવ્યા બિદડા જેડીએફમાં આવ્યા ત્યારે કેવી પરિસ્થિતિ હતી અને કેટલા? આ બેડ ઉપર બેસી ના શકતો. આજે હું છૂટા આજે બેસીને ખાવા ખાઈ શકું બેડમાં. સમયની અંદર અહીંયા 2 મહિના થયા મારે. 2 મહિનામાં સારી સારું મળી? 2 મહિના થયા. પહેલી સ્ટેપ આવ્યો હું. પરિવારમાં અહીંયા તમારી સાથે કોણ કોણ સેવામાં છે? આજે મારા મામાનો છોકરો જ છે. મામાનો દીકરો? એ પણ અહીંયા ખડે પગે છે? હા, ખડે પગે. આવી રીતે કોઈ પણ પરિવારમાં જો તકલીફ થાય અને કુટુંબીજનો સાથે હોય તો વધુ ઉપ મળતી હોય છે, જલ્દી સ્વસ્થ થઈ જતો હોય છે. શું કહેવાનું? સારું સારું કહેવાય, ફરક પડે છે. હું ડૉક્ટર દેવલ પાઠક. મને આ ફિલ્ડની અંદર 17 થી 18 વર્ષ થઈ ગયા છે અને બિદડા સર્વોદય ટ્રસ્ટમાં હું છેલ્લા 5 વર્ષથી કાર્યરત છું. આપણે હવે અહીંયા જે જોયું તમે કે SCIના પેશન્ટ એટલે સ્પાઇનલ કોર્ડ ઇન્જરીના પેશન્ટ જે આપણી પાસે આવે છે અને એમને જે તકલીફો થાય છે તો એના માટેનું જે રિહેબિલિટેશન છે એ આપણે શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટમાં અપાય છે. આ રૂમની અંદર આપણે જોઈ શકીએ છીએ કે બધા ન્યુરોલોજિકલ કન્ડિશન્સ એટલે કે જેમ કે કોઈને પેરાલિસિસ થયું હોય કે સ્પાઇનલ કોર્ડ કરોડરજ્જુની ઇન્જરી ઈજા પહોંચી હોય એ લોકોને, કે માણસને પાર્કિન્સન કંપવા જે આપણે કહીએ છીએ એ હોઈ શકે, તો એના લીધે થઈને ન્યુરોલોજિકલ રિહેબિલિટેશન આપણે
આપતા હઈએ છે. તો આ રૂમની અંદર હું અત્યારે ટીલ ટેબલ પાસે ઊભી છું. જ્યારે આપણને ક્યારેક હેડ ઇન્જરી થઈ જાય છે, કાર એક્સિડન્ટ થાય કે આપણો બાઇક એક્સિડન્ટ થાય, પછી આપણને હેડ ઇન્જરી થાય છે અને માણસ કોમામાં જતું રહે છે. હવે એ કોમામાં હોય માણસ અને પછી એને ઊભું થવાનું હોય તો તરત આપણે એને ઊભો કરીએ તો એમને હાઇપરટેન્શન જેવું થઈ જતું હોય છે, ચક્કર આવતા હોય છે ઘણીવાર. તો એના માટે થઈને આપણે ટીલ ટેબલનો ઉપયોગ કરતા હઈએ છીએ કે ગ્રેજ્યુઅલી આ ટેબલની અંદર તમે 20, 45, 70, 90 એવી રીતે એ ટેબલને એડજસ્ટ કરીને આપણે ઊભા કરી શકીએ છીએ. સેમ વસ્તુ જ્યારે સ્પાઇનલ કોડ ઇન્જરી હોય છે અને ગરદનની એટલે કે સર્વાઇકલમાં ઇન્જરી થઈ હોય તો તરત પેશન્ટને ઊભો કરવો, એની બેડ રિડન પર્સન એટલે કે જ્યારે લાંબા સમય સુધી આપણે ખાટલામાં હઈએ અને પછી તરત ઊભા થવા જઈએ તો આપણા બ્લડ પ્રેશર એકદમ હાઈ થતું હોય છે, ક્યાં તો આપણને ચક્કર આવી શકે અને લો પણ થઈ શકે. એના માટે આપણે ગ્રેજ્યુઅલી ટીલ ટેબલમાંથી માણસને સૂતેલા પરિસ્થિતિમાંથી ધીરે ધીરે કરીને આપણે ઊભા કરતા હઈએ છીએ. તો એ પ્રકારની અત્યારે અહીંયા ટ્રીટમેન્ટ ચાલી રહી છે. કેટલા સમયની અંદર એ ડિપેન્ડ કરે છે કે પેશન્ટ કેવી રીતે ગ્રેજ્યુઅલી એની સાથે યુઝ ટુ થાય છે, એટલે ધીરે ધીરે આપણે એની ડિગ્રી વધારતા જવાનું અને એમને પૂછતા જવાનું કે તમને આમાં કોઈ તકલીફ નથી થતી હોય છે કે 20થી ચાલુ કરી 45 આવે, 45માંથી સીધું એ લોકો પછી 70, 90 સુધી આપણે ધીરે ધીરે વધારવાનું હોય છે. પેશન્ટ ઉપર ડિપેન્ડ કરે છે. અહીંયા બધી જગ્યાએથી છે, એમપીથી પણ લોકો આવે છે, બહારથી પણ એટલે કે ઇન્ડિયાને બહારથી પણ લોકો અહીંયા આવ્યા છે, કચ્છમાંથી પણ લોકો આવે છે અને કચ્છની આજુબાજુના લગભગ વિસ્તાર જે અમદાવાદ છે, બનાસકાંઠા છે, ત્યાંથી પણ લોકો અહીંયા રિહેબિલિટેશન માટે સ્પેશિયલી આવતા હોય છે. બેન, કેટલા વર્ષથી આ કાર્યરત છે અને કેટલા દર્દીઓ અત્યાર સુધીમાં અંદાજે લાભ લીધો છે? બિદડા સર્વોદય ટ્રસ્ટ તો 50 વર્ષ પૂરા થયા છે હોસ્પિટલને તો, પણ જે આપણે જયા રિહેબિલિટેશનનું જે આપણું ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર છે એ આપણા ભૂકંપ થયો જ્યારે ત્યારથી આજે 20 થી 21 વર્ષથી અહીંયા કાર્યરત છે આપણે. અંદાજે કેટલા દર્દીઓ સ્વસ્થ થયા છે અને એવો કોઈ યાદગાર પ્રસંગ જે એકદમ નાજુક સ્થિતિમાં હોય ને એને ઉગારી લેવામાં આવ્યો છે? અહીંયા દરેક જે પેશન્ટ આવ્યું છે લગભગ આપણે સમજી શકીએ કે ભૂકંપ થયો હતો ત્યારે તો એવી નાજુક પરિસ્થિતિ હતી કે માણસોના પગ કપાઈ ગયા હતા અને નાના નાના છોકરાઓ સુદ્ધા પણ એની અંદર હતા. અને આજે એ નાના છોકરાઓ કેટલા મોટા થઈ ગયા છે અને એને એમ્પ્યુટેશન એટલે કે થઈ ગયા પછી, પગ કપાયા પછી એમને જે પગ આપવામાં આવ્યો છે અને એનાથી એમની જે જિંદગી બદલાઈ છે એનો આપણે હમણાં 26 જાન્યુઆરીએ 20 વર્ષનો ફોલોઅપ પણ કર્યો હતો. અને માણસો એટલી ખરાબ પરિસ્થિતિ આપણે એમ સમજી શકીએ ને કે સાવ સ્ટ્રેચરમાંથી એ લોકો આવે છે અને અહીંયાથી ચાલતા જાય છે આપણી પાસે, એટલે એવી નાજુક પરિસ્થિતિમાં પણ પબ્લિક આપણી પાસે આવતી હોય છે અને પેશન્ટ અહીંયાથી સારા થઈને ચાલતા ને હસતા મોડે જતા હોય છે. બેન, કેટલા ડોક્ટરો હશે અહીંયા, સ્ટાફ કેટલો હશે? અહીંયા અત્યારે આપણે ફિઝિયોથેરાપીનો સ્ટાફ છે એ 13 છે. અમે લોકો ખુદ 13 જણા છીએ અહીંયા. યસ, ફિઝિયોથેરાપિસ્ટ 13 છીએ. બેન, આપણે જોઈએ છીએ કે કમરની તકલીફ હોય કે ઘૂંટણની તકલીફ હોય તો અહીંયાના જે દર્દીઓ આવે છે એ સાજા થઈને જાય છે અને આજે આપણે જોઈએ છીએ કમરની તકલીફ હોય કે ઘૂંટણની તકલીફ દિવસે દિવસે વધી રહી છે. તો ઘણી વખત એવું થતું હોય છે કે એલોપેથી સારવાર કામ નથી આવતી, પણ જે આપણે ફિઝિયોથેરાપિસ્ટની જે સારવાર છે એ કારગર નિવડતી હોય છે. તો બેન શું કહે છે? હા, તમારી વાત સાચી છે કે જો આપણે ઘણીવાર શું થાય છે કે દવાથી ખાલી દુખાવો ઓછો થાય પણ જે સ્નાયુથી ને નસોથી જે તકલીફ આપણને થતી હોય છે તો આપણે એના માટે એને એક્સરસાઇઝથી આપણે સારું કરી શકીએ છીએ. તો અહીંયા આ જે વિભાગ છે એની અંદર આપણે કસરત વિભાગમાં લગભગ આપણી પાસે સમજો કે કમરનો દુખાવો હોય, ઘૂંટણનો દુખાવો હોય, કોઈને કોણી દુખતી હોય, ઘણી બધી લેડીઝને એવી તકલીફ હોય છે કે ઘરમાં કપડાંને વાસણ બધું કરવાનું હોય છે એના લીધે એમને ટેનિસ એલ્બો જેવી તકલીફ થતી હોય છે. તો એના માટે પણ આપણે અહીંયા ટ્રીટમેન્ટ આપતા હોય છે. એના સિવાય સંધિવા છે, કોઈ પણ પ્રકારનો વા છે જેના લીધે આપણા જે હાડકાં હોય છે એની વચ્ચેની જગ્યાઓ ઓછી થઈ જતી હોય છે અને સ્નાયુ જકડાઈ જતા હોય છે, તો આ બધા માટે આપણે અહીંયા આ વિભાગની અંદર ટ્રીટમેન્ટ કરતા હોય છે. અને આપણી પાસે જુદા જુદા મશીન પણ છે અહીંયા, જેમ કે ટેન્સ છે, SWD છે, અલ્ટ્રાસાઉન્ડ છે, IR છે, અલ્ટ્રાસાઉન્ડ બધી વસ્તુ આપણે એવી રીતે અહીંયા મશીન પણ છે જેનાથી આપણે એ લોકોને મદદ કરી શકીએ અને એમના સ્નાયુને થોડા હલકા આપણે મસાજ તો નથી અહીંયા કોઈ રીતની એક્સરસાઇઝ કે એવું, પણ મસાજ વગરની બધી એટલે મસાજ અને દવા વગર આપણે શું કરી શકીએ છીએ, કસરત અને નાના આવા મશીન વાપરીને આપણે શું હેલ્પ કરી શકીએ છીએ બધાને એ આપણે અહીંયા આ વિભાગ. બેન, આજે આપણે દર્દી જે હમણાં આપણી નજર સામે છે બેન, એમને શું તકલીફ હતી અને
કેટલા સમયની અંદર એ સ્વસ્થ થયા? હા, એમને આપણે કમરના દુખાવો હતો, ઘૂંટણમાં દુખાવો જે હોય છે, જે સામાન્ય રીતે હોય છે, તો એ કમરના દુખાવા માટે એમને છે અહીંયા કે પેશન્ટને ગેટ ટ્રેનિંગ કરવામાં આવે છે. એટલે કે જ્યારે પેશન્ટ બેડ રિડન હતું, પછી ઊભું થયું, હવે એના પછી એમને ચાલવાની, ચાલવા માટેની શું શું પદ્ધતિ છે અને કેવી રીતે એમને કસરત કરીને કરાવવું, તો એના માટે આપણે અહીંયા ગેટ ટ્રેનિંગ વિભાગ પણ છે. બાળકોનો વિભાગ છે, બાળકોને પણ અહીંયા જેમ કે સીપી ચિલ્ડ્રન, જે સેરિબ્રલ પાલસી ચિલ્ડ્રન છે, એ લોકોને આપણે અહીંયા એક્સરસાઇઝ કરાવતા આવીએ છીએ, જેના માટે એ લોકોનું બેલેન્સ ના હોય તો આપણે એમને બેલેન્સ બોર્ડ ઉપર રાખી અને એમને વેટ કેવી રીતે લેવું, કારણ કે છોકરાઓની અંદર જે ખોડખા પણ હોય છે એનાથી એ લોકોને ખ્યાલ નથી આવતો કે આપણે કેવી રીતે વજન આપીને ચાલી શકીએ, એકદમ બેઠાડું જીવન થઈ જાય છે. તો એના માટે આપણે એમને બેલેન્સ બોર્ડ છે, વેસ્ટિબ્યુલર બોલ છે, એ બધા ઉપર કસરત કરાવી અને બાળકોને અહીંયા આપણે વિવિધ પ્રકારની કસરત થી સેરિબ્રલ પાલ્સી છે, ઓટિઝમ છે, લર્નિંગ ડિસેબિલિટી છે, આ બધી એક્સરસાઇઝ આપણે અહીંયા આ રોગો માટે પણ કરાવવામાં આવે છે. આજે આપણે વિભાગમાં ઊભા છીએ, અમારો પ્રોસ્થેટિક ઓર્થેટિક ડિપાર્ટમેન્ટ છે, જેની અંદર આપણે માણસોના કૃત્રિમ પગથી લઈને પશુ અને પ્રાણીના કૃત્રિમ પગ સુધીની આપણે અહીંયા સુવિધાઓ ઉપલબ્ધ છે. જેમ કે કોઈ પણ અત્યારે આપણે ગાયને કોઈ તકલીફ હોય, ગાયનો પગ ન હોય, તો ગાયના પણ આપણે અહીંયા પગ બનાવીએ છીએ. અને માણસોને પણ જ્યારે રેલવેથી કે કોઈ ગેંગ્રીન એટલે ડાયાબિટીસના પછી ગુમડું થયું હોય, એના લીધે પણ પગ કપાવવો પડે કે કોઈ પણ કારણસર એમના પગ કપાય છે, ત્યાર પછી એમને જે કૃત્રિમ પગ કરી આપવામાં આવે છે, તો કૃત્રિમ પગ હાથની આપણે અહીંયા સુવિધાઓ ઉપલબ્ધ છે. બીજું આની સાથે હું કહેવા માંગીશ કે આપણા ચેરમેન શ્રી બિદરા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન શ્રી વિજયભાઈ છેડા તથા જયા રિહેબિલિટેશન ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરના શ્રી ડાયરેક્ટર મુકેશ દોશી તથા અમારા ટ્રસ્ટી શ્રી અરવિંદભાઈ, હેમંતભાઈ, શરદભાઈ તથા બધા જ ટ્રસ્ટીગણ, શાંતિભાઈ વીરા, બધાનો અહીંયા સાથ સહકાર એટલો બધો સારો છે કે જેથી સંસ્થાને આગળ જવાનો હર વખત અને હર પળ એટલો મોકો મળે છે કે જેથી ડૉક્ટરોની ટીમ પણ એમના સાથ સહકારથી આગળ વધી શકે છે અને બધું કાર્ય થઈ શકે છે. તે ઉપરાંત જે દાતાઓ છે, દેશ અને વિદેશના દાતાઓ, કચ્છી દાતાઓ અને કચ્છની બહારના જે પણ છે, એટલા બધા દાતાઓનો પણ હું આભાર માનું છું કે શ્રી બિદરા સર્વોદય ટ્રસ્ટ એમનો આભારી જ છે કે એમના જે સાથ સહકારથી અમે લોકો આગળ વધી શકીએ છીએ, અમને કોઈ પણ જગ્યાએ મુશ્કેલી નથી પડતી અને સારા દાતાઓના લીધે અમારી સંસ્થા પણ આગળ વધે છે અને અમારા ટ્રસ્ટીગણ અને ચેરમેનના એમ કહીએ ને કે અમારું એક કમાન્ડિંગ ગ્રુપ છે કે જે અમને આગળ લીડિંગ કરે છે. તો બધાનો બહુ સારો એવો સાથ સહકાર છે, અમે બધી આખી ડૉક્ટર ટીમ અને ટ્રસ્ટીઓનો આભારી જ છીએ અમે લોકો. બિરલા સર્વોદય ટ્રસ્ટની વાત કરું તો આપણી સાથે બિરલા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન આજે 85-86 વર્ષની ઉંમર, 85 વર્ષની ઉંમરે આજે આપણે જોઈએ છીએ વિજયભાઈ છેડા, બિરલા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન, આજે છે તે દર્દીઓની 24 કલાક સાર સંભાળ લેતા હોય છે. તો મળીએ આપણે મળવા જેવા માણસ વિજયભાઈ છેડાને. વિજયભાઈ, આપનો આશાપુરા ન્યૂઝમાં સ્વાગત છે. જયા રિહેબની આપણે વાત કરીએ તો આજે હજારો દર્દીઓ આ સેન્ટરમાંથી સ્વસ્થ થઈને, સાજા થઈને આજે છે તે સારું જીવન જીવી રહ્યા છે, ત્યારે આજે વિજયભાઈ શું કહેશો? બિદરા સરદાર ટ્રસ્ટે 2001 ભૂકંપ બાદ વિચાર કર્યો કે જે લોકો ઇન્જર્ડ થયા છે એ લોકોની સેવા કરવા માટે આપણે અહીંયા રિહેબ સેન્ટર હશે તો ખૂબ સારું પડશે. કચ્છમાં ત્યારે કોઈ પણ રિહેબ સેન્ટર નહોતું, એટલે બચુભાઈના નેજા હેઠળ આ સંસ્થાની દ્વારા જયા રિહેબ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું. ત્યારથી કરીને અત્યાર સુધી જે પણ પેશન્ટો, જે અર્થક્વેકના પેશન્ટો છે, એમને હજી પણ ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. અને અહીંયા આગળ ખાસ કરીને પેરાપ્લેજિક પેશન્ટ, જેઓ કારના એક્સિડન્ટ દ્વારા ઓર બાઇકના એક્સિડન્ટ દ્વારા થાય છે, ઇન્જર થાય છે, જેમને કમર કરોડરજ્જુ નું ઓપરેશન કર્યા બાદ જે ટ્રીટમેન્ટ આપવી પડે એ અહીં જેવી કોઈ ટ્રીટમેન્ટ નથી. આવા સેન્ટરો લગભગ 12 જેટલા છે આ ઇન્ડિયાભરમાં, પરંતુ આપણું સેન્ટર સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે અને 2012 આપણે પ્રેસિડેન્ટ એવોર્ડ પણ એના માટે મળેલ છે. આ સેન્ટર દ્વારા જે પણ પેરાપ્લેજિક પેશન્ટ હોય, કાર્ડિયાક પેશન્ટ હોય, કોઈ પણ જાતની રિહેબ સેન્ટરની જરૂરત હોય, કમરનો દુખાવો હોય, પગનો દુખાવો હોય, નીનો દુખાવો હોય, કોઈ પણ ઓપરેટિવ આર ધ ઓર્થોપેડિક, ન્યુરો સર્જરી કે કાર્ડિયાક સર્જરી પછી જો પેશન્ટ અહીંયા આવે તો જલ્દીથી ઊભો થઈ પછી વધારે સારું કામ કરી શકે, અને એ માટે અમે જરૂર પડે ત્યારે અહીં સેન્ટરની વિઝિટ લ્યો અને જો જરૂર હોય
तो अँ जी दाखल थी और ट्रीटमेंट लेशो तो कमरना दुखावा है, पगना दुखावा है, नीना दुखावा है, एमज डायाबेटिक पेशेंट मेट अमरी पास 14 लाख मशीन है जेना द्वारा अमे डायाबेटिक पेशेंट ने जे जे जो वूंड थाय छे ए वूंड न पड़े अने एनो प्रेशर जुदे ठेकाने तो है एना माटेनी बधी सगवड़ो छे। तो पग फ्लेट होय तो एने भी आपणे ट्रीटमेंट करीए छे, पग नानो मोटो होय तो एना माटे भी ट्रीटमेंट छे। तो अहीं दरेक जातनी जीएफ सेंटरनी ट्रीटमेंट अहीं अवेलेबल छे, आप अहीं आवी पधारी अने एमां ट्रीटमेंट लेशो एवं अमे इच्छीए छीए। जय जिनेन्द्र विजय छेड़ा, चेरमेन बिदड़ा सरोदय ट्रस्ट। 50 वर्षथी कार्यरत बिदड़ा सरोदय ट्रस्ट आजे देश विदेश में पोतानुं આગવું સ્થાન આરોગ્ય ક્ષેત્રે ધરાવી રહ્યું છે, ત્યારે આજે આપણે જોઈ રહ્યા છીએ વિજયભાઈ છેડા હોય અને અહીંયાના ડૉક્ટરોનો સ્ટાફ હોય, પછી અહીંયાના ટ્રસ્ટીઓ હોય, ખરેખર એમની જે સેવા છે અનમોલ છે। 24 કલાક છે તે વિજયભાઈ દર્દીઓની સેવામાં પોતે 86 વર્ષની ઉંમરે પણ દોડધામ કરતા હોય છે, ત્યારે ખરેખર આપણે ભગવાન મહાવીર પાસે પ્રાર્થના કરીએ કે એમને એમનું આરોગ્ય નિરોગી રહે અને દીર્ઘાયુ આપે અને આવી સેવા હર હંમેશ કરતા રહે।